મારી વાત અંગ્રેજી છે, સંસ્કૃત છે, બીજા બધા સોશિયોલોજી છે, એ બધા શબ્દ જેનાથી વિદ્યાર્થીને આગળ ભવિષ્યમાં કોઈ મતલબ પડવાનો નથી. ઇંગ્લિશમાં અત્યાર બાપુ એ લોકો ના કર્યું હોય અત્યારે ઇંગ્લિશ એક સબ્જેક્ટ કરશે, ટીવાય સુધી પહોંચશે એટલે સાથે સાથે સબ્જેક્ટમાં એને ઇંગ્લિશમાં પેપર આપવાનું બરાબર. સંસ્કૃત અત્યારે પાસ કરી દે તો ટીવાય પોતા પોતા સાથે સાથે સબ્જેક્ટમાં એને સંસ્કૃતમાં આપવાનું મેડમ, ત્યારે કેટલી તકલીફ પડશે. જો તમે તમે સબ્જેક્ટ આપવા, તમારી વાત સાચી છે કે ભાઈ 50 જણાને ધારો કે એક્ઝામ્પલ હિસ્ટ્રી આપવાની છે તો તમે મેરિટ બેઝ પ્રમાણે આપો ને એમાં. હા, એનાથી નીચે નાના હિસ્ટ્રી મળેલું છે કે સૌથી વધારે ઇંગ્લિશ અને ગુજરાતી ને આ હિન્દી ને આપી સંસ્કૃત આપી છે મેમ, જેમનાથી એમનો કોઈ આગળ ફરક નથી પડવાનો કે એમનો કોઈ આગળ ભવિષ્ય નથી મેમ. સંસ્કૃત ભણીને કે લોકો બ્રાહ્મણ કે પંડિત નથી બનવાનું. ઇંગ્લિશમાં જેમને અગિયાર બારમું ના કર્યું હોય વિદ્યાર્થીઓને એના સાતિવાય સુધીમાં સાથે સાથે એક્ઝામ આપવાની રહેશે મેમ. એટલે અમારી સુરત છે રમેશ સર એવી માંગ છે કે મેમ બે દિવસમાં આનું તમે નિકારણ નહીં લાવો તો આના આગળ ઉગ્ર વિરોધ થશે અને એની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની રહેશે. આગળ પણ આવી રીતે સબ્જેક્ટ ચેન્જ કરેલા છે.